वॉइस हाँ ओके okay, क्या बहुत ज्यादा विकर्षण है। आ बधी वात करी थी आपने बरोबर, सॉरी आ बधी वात तुमने। अच्छा अहिया पहुंचा था घर्षण जरूरी दूषण। ओके हाँ सर, यहाँ पहुंचा था। हाँ तो घर्षण जैसे एक जरूरी दूषण एना विषय आपणे हवे 12.3 जैसे वात करीशुं। आखो पॉइंट जाजे बजे आजना लेक्चर में पूरो करीशुं बरोबर। हवे तमारा थोड़ा अनुभव याद करो, तमारा थोड़ा अनुभव एवा याद करवाना छे कि कोई कांचनो ग्लास કે કુલડી, કુલડી એટલે માટીનો ઘડો, શું કાચનો ગ્લાસ કે કુલડી માટીનો ઘડો એ બેમાંથી કોને પકડી રાખવું સરળ છે? તમે બંનેમાંથી કોને પકડી રાખવું સરળ બનશે તમારા માટે? કે સરળતાથી જે છે એ ગ્લાસ પકડાઈ જાય છે તો તમે કાચના ગ્લાસને ઓકે, પછી કોઈને આન્સર આપવો છે બીજું? ઉલડી શા માટે કાચના ગ્લાસ? જેને આન્સર આપ્યો છે એ કે છે કાચને શા માટે પકડવું સરળ છે, અને જેને કીધું છે માટીના ઘડાને એને શા માટે પકડવું સરળ છે? ચલો માટીના કો ઈ યસ ખરબચલો એટલે ઈ પકડી શકે, ઈ અને ખરબચડો, ઈ એટલે કયું? માટીનો હા ઘડો માટીનો ઘડો, અચ્છા બોલો આગળ માટીનો ઘડો। ઓકે કાચના ગ્લાસ જે છે ઈ માટીના ઘડા કરતા જે છે વધારે લીછો છે, એટલે આપણે એને જે છે પકડવું થોડુંક મુશ્કેલ બનશે બરોબર, પણ આપણે જે છે માટીના ઘડાને સારી રીતે જે છે પકડી શકશું કારણ કે એ ખરબચડો હોય છે। શું? માટીના ઘડાને આપણે સારી રીતે પકડી શકશું કારણ કે એ ખરબચડો હોય છે, એટલે આપણે આસાનીથી પકડાઈ જશે। ધારો કે કાચના ગ્લાસની બહાર દિવાલ ચીકણી છે અથવા તેના પર રાંધવાનું તેલનું સ્તર લાગ્યું છે, હવે તેને પકડવું સરળ બનશે કે મુશ્કેલ બનશે? કાચ જે છે, મુશ્કેલ. કાચની બહારની જે સપાટી છે એમાં ભી કોઈ રાંધવાનું તેલ જે છે કેનું કોઈ સ્તર લાગ્યું છે તો એને પકડવું ભી વધારે મુશ્કેલ બનશે કારણ કે પદાર્થ જે છે વધારે ચીકણો થઈ ગયો, હા એની સપાટી કેવી થઈ ગઈ વધારે જે છે એ લીચી થઈ ગઈ છે, જેમ આપણે વાત કરી હતી જેમ સપાટી સમતલ અને લીચી, હા સમતલ જ હોય, જેમ સપાટી જે છે એ લીચી વધારે હશે એ માં ઘર્ષણ જશે ઓછું લાગશે। તમે સપાટીમાં જશે ઘર્ષણ જશે એ લીછા પણ હોવાને કારણે ઘર્ષણ કેવું લાગશે? ઓછું લાગે છે બરોબર। જરૂર જરા વિચારો, જો ઘર્ષણ ન હોય તો કાચના ગ્લાસને પકડ રાખવું શક્ય બને છે? તો ઘર્ષણ ના હોય તો જો તો ભી આપણે તેલ વાળો ગ્લાસ છે તો ભી આપણે થોડુંક જે છે કાચના ગ્લાસને થોડુંક જોરપૂર્વક દબાવીને ઘસી પકડી રાખીએ, એનું કારણ મેં તમને એ કીધું હતું, હા કે કોઈ ભી સમતલ સપાટી હોય કોઈ ભી લીચી સપાટી હોય એમાં થોડાક માત્રામાં સૂક્ષ્મ માત્રામાં અનિમિરતા હોય જ છે। શું? કોઈ ભી સપાટી લીચી હોય તેમાં સૂક્ષ્મ માત્રામાં જે છે થોડી માત્રામાં અનિયમિતતા જે છે એ રહેલી હોય છે, આ અનિયમિતતાના કારણે આપણે પકડી શકીએ છીએ। એ પણ યાદ કરો કે ભીના કાદવવાળા રસ્તા પર કે આરસના ભીના ભોંયતળિયા પર ચાલવું કેટલું મુશ્કેલ છે, શું તમે કોઈ જ ઘર્ષણ ન હોય તો ચાલી શકવાની કલ્પના કરી શકો? હા કે ભાઈ કોઈ ઘર્ષણ ના હોય તો આપણે ચાલી શકીએ? આમાં તમે એમ કહેશો સર આમાં ઘર્ષણની શું જરૂર ચાલવામાં, તો પડે છે ઘર્ષણ છે એના લીધે તમે ચાલી શકો છો કે તમારા પગના હા અને ભોંયતળિયાની સપાટીના બંનેના સંપર્ક બિંદુ જે છે એકાબિંદીમાં ભરાઈ જશે, હા મેં લોક થઈ જશે, એના લીધે જે છે તમે ચાલી શકો છો, અને પ્લસ માઇક મ્યુટ કોણ છે? સૈયદ ઇમરાન માઇક મ્યુટ કર બેટા। નિશામ અબ્બાસ, હા સર, માઇક મ્યુટ રાખ ને બેટા। સર ભૂલમાં એક ભૂલી તો ગયો. હા પણ હવે તો મ્યુટ કરી દે,
એક તો ઓલરેડી તમે વાંકમાં છો બરોબર, મારું હોમવર્ક નથી લાવ્યા, તમારા બધાની કમ્પ્લેન હું કરી શકો છો. ઉપરથી તમારે ડિસ્ટર્બન્સ ઊભું કરો છો. ઘર્ષણ છે એના લીધે જે છે આપણે સપાટી ઉપર જે છે ચાલી શકીએ છીએ, કારણ કે ઘર્ષણ છે એના લીધે. જો ઈ જ ઈ સપાટી ઉપર, હવે એ ભોંયતળિયા વાળી હોય, સ્ટાઇલ વાળી હોય, લાદી વાળી સપાટી હોય, એની ઉપર પાણી હોય, સાબુ વાળું પાણી હોય કે તેલ પડ્યું હોય, તો આપણે તમે ચાલો તો શું થવાનું, તમે પડવાના, શું થવાનું, તમે પડવાના, કારણ કે ત્યાં લીછાપણું જશે વધારે ઉત્પન્ન થયું છે. શું ત્યાં લીછાપણું જશે એ વધારે ઉત્પન્ન થયું છે, એના લીધે તમે ત્યાં ચાલી શકવાના નથી. કોઈ કાદવ વાળી હોય છે ચોમાસામાં વયુ ગયું પછી, કોઈ કાદવ વાળી જગ્યા હોય છે જ્યાં વધારે જે છે કાદવ જે છે ચીકણો હોય છે લીછો હોય છે, ત્યાં તમે ચાલી ન શકો, કારણ કે ચાલવા જાઓ તો બી તમે પડો છો. શું થાય, ચાલવા જાઓ તોય તમે કાદવમાં જે છે એ પડો છો, કારણ કે ત્યાં બી ઘર્ષણ ઉત્પન્ન થતું નથી, એટલે ઘર્ષણ જે છે એ. શું તમે કોઈ જ ઘર્ષણ ન હોય તો ચાલી શકવાની કલ્પના કરી શકો છો, કે ઘર્ષણ ના હોય તો આપણે ચાલી શકીએ નહીં, કારણ કે ઘર્ષણ ના હોય એટલે તમે પડવાના છો, આપણે ઘર્ષણ ના લીધે ચાલી શકીએ છીએ બરોબર. જો ઘર્ષણ ન હોય તો તમે, હવે તમે એને, અને બીજી એક વસ્તુ એ કે તમારા ચપ્પલ જે બૂટ ઉપર નજર કરો, તમારા ચપ્પલ બૂટ સેન્ડલ ના પગના તળિયે જે તમારે નજર કરવાની છે, પગના તળિયે નવા લ્યો ત્યારે કઈ ખરબચડું હોય છે, હોય છે કે નહીં, હા ખરબચડી ડિઝાઇન હોય છે, બસ ખરબચડી ડિઝાઇન હોય છે, પેલા ઉપસેલા ડોટ હોય છે, હા કે પ્લાસ્ટિક જે રબર ના હોય છે ઉપસેલા ડોટ હોય છે, હા એ ખરબચડી ડિઝાઇન હોય છે. શા માટે, કારણ કે આપણે જે ભોંયતળિયા ઉપર ચાલીએ છીએ ત્યાં એ પૂરતું ઘર્ષણ ઉત્પન્ન કરી શકે એ માટે જે છે એ ડિઝાઇન હોય છે. શું એ માટે રહેલી એ ડિઝાઇન હોય છે, એટલે આપણે જે છે એ ભોંયતળિયા ઉપર સારી રીતે ચાલી શકીએ છીએ, એ માટે ડિઝાઇન હોય છે. જો ઘર્ષણ ના હોય તો આ શક્ય છે નહીં, એટલે કંપનીમાંથી જ આપણે બૂટ છે ચપ્પલ લઈએ છીએ, એમાં થોડાક ડિઝાઇન રાખેલી હોય છે. પછી ટુ વ્હીલર હોય છે, હા ટુ વ્હીલર હોય છે, ફોર વ્હીલર હોય છે, એના તમે વ્હીલ જુઓ, એના વ્હીલમાં બી કેવું હોય છે, ખાંચ વાળા હોય છે, ઉપસેલા હોય અમુક જગ્યાએ, ઉપસેલા અમુક જગ્યાએ ખાંચ વાળા. શા માટે, કારણ કે ઘર્ષણ જે છે ઉત્પન્ન થાય એ માટે, કે વધુ ઘર્ષણ ઉત્પન્ન થાય એ માટે. તો આ બધું ઘર્ષણ ના લીધે શક્ય છે બરોબર, આ બધું શાના લીધે, ઘર્ષણ ના લીધે શક્ય છે. એટલે આ બધા ઘર્ષણ ના તમે ફાયદા ગણી શકો છો. શું ગણી શકો, આ ઘર્ષણ ના જે છે એ ફાયદા છે, કે આ ભાઈ ઘર્ષણ ના કારણે સર આમ કરી શકીએ, ઘર્ષણ ના કારણે આ કરી શકીએ. જો ઘર્ષણ ના હોય તો તમે પેન પેન્સિલ થી લખી શકતા નથી, જ્યારે તમારા શિક્ષક બ્લેક બોર્ડ પર ચોક થી લખે છે ત્યારે તેની રફ સપાટીના ચોકના થોડા કણો જે છે એ ઉતારી દે છે, જે બ્લેક બોર્ડ પર ચોંટી જાય છે. હા શું કે બ્લેક બોર્ડ પર લખવામાં બી ઘર્ષણ જરૂર પડે છે. તમે કોઈ કાગળમાં કે બુક્સમાં પેન્સિલ વડે લખો છો, પેન્સિલ વડે તમે બે ત્રણ પોઈન્ટ લખ્યા તો પછી શું કરવું પડશે, આપણે પેન્સિલ શાર્પનર વડે છોલ કાઢવો પડશે. હા પેન્સિલને શું કરવું પડશે, છોલવી પડશે શાર્પનર વડે. શા માટે, કારણ કે એ પેન્સિલ તમે લખો છો તો બુકનું જે છે હા એની સપાટી અને પેન્સિલની સપાટીના ઘર્ષણ થાય છે, અને પેન્સિલ જે છે એના પોઈન્ટ નાના નાના ખવાતો જાય છે. શું થાય, ઘર્ષણના લીધે ખવાતો જાય છે, એટલે ઘર્ષણના લીધે આપણે લખી શકીએ છીએ, ઘર્ષણ ના હોય તો આપણે લખી શકીએ નહીં. પછી ટીચર જ્યારે બ્લેકબોર્ડ પર ભણાવતા હોય કે તમે ચોકથી કોઈ વસ્તુ લખતા હોય છે, તો જે ચોકથી તમે લખો છો તો ચોકના અમુક કણ જે છે એ છોડી દે છે, અમુક કણ જે રફ સપાટી પર તમને જોવા મળે છે. પછી તમે બ્લેકબોર્ડની નીચે નજર કરો તો ઘણો બધો ચોકનો ભૂકો હોય છે. શું હોય, ઘણો બધો જે છે એ ચોકનો ભૂકો હોય છે, થોડાક ચોકના કણ જે છે એ ઉડતા હોય છે બરોબર. શા માટે થાય આવું, ઘર્ષણ છે એ માટે. જો ઘર્ષણ અહીંયા ના હોત ને તો તમે લખી ના શકત, તમારા ચોકની સપાટી છે એકદમ લીછી હોય, ચોક જો લીછો ન હોય ખરબચડો હોય, તમારા ચોક જે છે એકદમ લીછો હોય છે, બ્લેકબોર્ડ જે છે બ્લુ બોર્ડ જે છે એકદમ લીચું છે. કેવું છે, એકદમ જે છે એ લીચું છે. હા ત્યાં તમે લખશો તો ભી લખાશે નહીં, બંનેમાં ઘર્ષણ, બંને વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન નહીં થતો તમે લખી નહીં શકો. તમને એમ વિચાર થતો હોય કે સર આપણે તો પેલું વ્હાઈટ બોર્ડ છે, હા તો વ્હાઈટ બોર્ડમાં તો આપણે માર્કર વડે લખીએ તો બંને જે છે એ કેવા
એકદમ જે છે સમતલ હોય છે અને ઘર્ષણ બંનેમાં સપાટી બંનેની સમતલ હોય છે. અરે મેં તમને કીધું એમ લાસ્ટ સોરી લાસ્ટ લેક્ચરમાં બરોબર, કે કોઈ ભી સપાટી હોય છે, કોઈ ભી સપાટી હોય છે એમાં થોડાક અંશે થોડીક માત્રામાં તો અનિયમિતતા તો રહેલી જ હોય છે. કોઈ ભી સપાટી હોય શું હોય, કોઈ ભી સપાટી ગણો તો થોડીક તો જે છે એમાં શું હોય તો અનિયમિતતા જે છે થોડીક એમાં રહેલી હોય હોય જ છે બરોબર. એના કારણે શું થાય છે, એ ઘર્ષણ થાય છે અને એના કારણે આપણે વ્હાઇટ બોર્ડ પર જે છે એ માર્કર થી લખી શકીએ છીએ, કારણ કે ઘર્ષણ થાય છે એના માટે. આ બધા ઘર્ષણના શું છે ફાયદા છે. ઓકે, જો ચોક અને બોર્ડ વચ્ચે ઘર્ષણ ન હોય તો આપણું હોય તો આવું બની શકત કે લખી શકત આપણે, વિના લખી શકીએ નહીં. પછી જો કોઈ ઘર્ષણ ન હોય તો કોઈ વસ્તુ ગતિ કરી દઈએ તો તે ક્યારે રોકી શકાય નહીં. જો રસ્તા અને વાહનોના ટાયરોની વચ્ચે ઘર્ષણ ન હોય તો તે વાહનોની ના તો ગતિ શરૂ થઈ શકે, ના તો તેમને રોકી શકાય અને ના તો તેમને ગતિની દિશા બદલી શકાય. શું કે રસ્તા છે અને ટાયર છે, શું કે રસ્તા છે અને ટાયર જે છે બાઇક હોય છે કારના જે છે અને ટાયર હોય છે અને રસ્તામાં ઘર્ષણ જ ના હોય તો શું હોય, ઘર્ષણ જ ના હોય તો એકવાર તમે એ જે છે શરૂ કરી દીધી બાઇકને જે છે શરૂ કરી દીધી, હા તો એ શરૂ ને શરૂ ચાલ્યા જ રાખશે. શું કે જ્યાં સુધી એમાં ઘર્ષણ ઉત્પન્ન નહીં થાય એના ટાયર અને એના જે છે રોડ ની સપાટી સાથે ઘર્ષણ ઉત્પન્ન નહીં થાય તો એ પદાર્થ ચાલ્યા, એ જે છે કાર છે ચાલ્યા જ રાખશે. પછી કોઈ ભી પદાર્થ હોય એ શું કરશે, ચાલ્યા જ રાખશે જો ઘર્ષણ હોય જ નહીં તો. બરોબર, તમે એમ કે સર શું ગાંડા ગાડો છો, બ્રેક મારીને ન રોકી શકીએ તો બ્રેક મારો તો બ્રેક મારો ક્યારે, તો બ્રેક મારવાથી ઘર્ષણ તો લાગે છે કે નહીં. સાયકલ નું એક્ઝામ્પલ યાદ કરો તમારા ડટ્ટા તમે કહેતા હતા વારા ઘડીએ ખવાઈ જાય છે, તો બ્રેક મારો છો તો ઘર્ષણ તો લાગે છે કે નહીં, તો બ્રેક જ નથી મારવાની, બ્રેક મારો તો ઘર્ષણ ઉત્પન્ન થાય ને, તો ટાયર સાથે પેલું જે છે એ ટાયર જે છે ઊભું રહી જાય ને પેલી રોડ ની સપાટી સાથે ઘર્ષણ થાય ને, પણ ઘર્ષણ જ નથી એટલે બ્રેક મારવાનો સવાલ જ નથી, બ્રેક મારો તો ઘર્ષણ ઉત્પન્ન થાય પણ ઘર્ષણ રાખવાનું જ નથી. તો તમે કોઈ ભી વસ્તુ જે છે એની જે છે ગતિને રોકી ન શકો. શું કે ગતિને રોકી ન શકો, શરૂ થઈ શકે કે શરૂ ભી ના થઈ શકે, એ વસ્તુ શરૂ ના થઈ શકે, એની ગતિ ના રોકી શકો, એની દિશામાં ફેરફાર ના કરી શકો. હા, એની દિશામાં આ દિશામાંથી પેલી દિશામાં જવું છે તો આપણે આપણે શું કરીએ છીએ કે ટાયર અને વ્હીલર વચ્ચે ઘર્ષણ સોરી ટાયર અને જે છે સપાટી વચ્ચે રોડ ની સપાટી વચ્ચે જે ઘર્ષણ છે તો જ તમે જે છે દિશા બદલાવી શકો છો, અને દિશા બદલાવા માટે આપણે બ્રેક મારવાની જરૂર પડે છે. હા, થોડી ઘણી તો બ્રેક આપણે મારીએ છીએ, થોડુંક વળવું હોય તો આપણે બાઇક ધીમી રાખીએ છીએ અને થોડીક બ્રેક રાખીએ છીએ, ડાયરેક્ટ કોઈ બી વળી નથી જતો. હા, અમુક રસ્તો હોય છે તો ડાયરેક્ટ વળી જાય, ડાયરેક્ટ સાવ યુ આકારનો રસ્તો હોય તો કાટકોણ જેવો આકારનો રસ્તો હોય તો કાટકોણનો ખૂડો પડતો હોય તો હા વળી શકો નહીં, ડાયરેક્ટ જ વળવાનું થાય નહીં, તો બાઇક શું કરવી પડે ધીમી કરવી પડે છે, અને ધીમી કરો તો ઘર્ષણ ઉત્પન્ન થાય છે ત્યારે જ બાઇક ધીમી થાય છે. કોઈ બી વસ્તુ શરૂ ના કરી શકાય બરોબર, એની સ્પીડમાં હોય તો રોકી ના શકાય, દિશામાં ફેરફાર ના કરી શકાય. આવું બધું કોઈ બી વસ્તુ જે છે શક્ય છે નહીં જો ઘર્ષણ ના હોય તો. આ ઘર્ષણના ફાયદા છે હજી એકવાર કહી દઉં, શું આ બધા ઘર્ષણના ફાયદા છે કે ફાયદા છે કે આપણે ગમે ત્યારે સિગ્નલ આવ્યું તો બ્રેક મારીને વાહન તરત રોકી શકીએ, કોઈ આડું કૂતરું જતો હોય તો બ્રેક મારીને એક્સિડન્ટ ના થાય માટે આપણો હાથ બ્રેક ઉપર હોય, હા એક્સિડન્ટ ના થાય માટે આપણો હાથ બ્રેક ઉપર જાય તરત બાઇક આપણે ચોંટાડી દઈએ, ન્યાન ન્યા ચોંટી જાય બાઇક, ત્યાંથી એક ઇંચ આગળ ન હાલે, બાઇક અને ટાયર અને જે રોડ વચ્ચે ઘર્ષણ થાય છે એક ઇંચ બાઇક આગળ હાલશે ને ત્યાં ચોટી જશે બાઇક. શા માટે, આ ઘર્ષણ ના કારણે શક્ય બને છે, ઘર્ષણ ના હોય તો શક્ય બને નહીં, આ ઘર્ષણ ના ફાયદા છે. આ શું છે, ઘર્ષણ ના જે છે ફાયદા છે, ઘર્ષણ છે તો આવું બધું થાય છે, ઘર્ષણ ના હોય તો આવું કઈ ન થાય, તમે કલ્પના જ ન કરી શકો, તમે કોઈ વસ્તુને પકડી ન શકો, તમે ચાલી ન શકો. હા, ના સમજાય ને મને કહેજો, દિવાલમાં ખીલી ન ઠોકી શકાય, ઘર્ષણ છે તો દિવાલમાં ખીલી તમે નાખી શકો છો. હા, પણ તમે એમ કે દિવાલ જ એકદમ સમતલ છે અને સપાટ છે દિવાલ એકદમ સોરી સમતલ દિવાલ છે બરોબર, તો ત્યાં તમે ખીલી નાખી નાખી નહીં શકો. તો આરસ એક્ઝામ્પલ, આરસ પથ્થર હોય, આરસ પથ્થર
એમાં તમે દિવાલને ખીલી નાખશો તો શું થશે, છટકી જશે. લીછો એકદમ આરસ પથ્થરો દિવાલ જે મારશો તો થોડી થી તો એ છટકી જશે. શા માટે? કારણ કે આરસ એકદમ લીછો છે. તો આરસ લીછો હોય, દિવાલ લીછી હોય, ખીલીનો પોઈન્ટ હોય જે અણી હોય છે એ બી એકદમ લીછી હોય, તો તમે જેવું મારશો ખીલી છટકી જશે, ખીલી છટકી જશે, દિવાલમાં લાગશે નહીં. બરોબર? એટલે એ બી ઘર્ષણ ના કારણે શક્ય છે. દિવાલમાં ખીલી ઠોકી ના શકો, ટાઈમમાં ગાંઠ ના બાંધી શકો. કોઈ વસ્તુની ગાંઠ ક્યારે તમે વાળી શકો? કોઈ વસ્તુમાં તમારે ગાંઠ વાળવી છે, ઘર્ષણ છે તો ગાંઠ વળશે. હા, ઘર્ષણ ના કારણે ગાંઠ વળે છે, ઘર્ષણ ના હોય તો ગાંઠ વળે નહીં. કે ટાઈમમાં ગાંઠ બાંધી શકાય નહીં, ઘર્ષણ વગર કોઈ ઈમારત બાંધી શકાય નહીં. ના એમ બી કહી શકો, ઘર્ષણ વગર કોઈ ઈમારત બાંધી ન શકો. શા માટે? પેલા તો જો મોટા ભાગે ઈંટ હોય, બેલા આપણે લઈએ છીએ, પેલા બેલા હોય, ઈંટ હોય, હા, એ આપણે ચણતર માટે ઉપયોગ કરીએ છીએ બેલાનો અને ઈંટનો. બરોબર? તો બેલા અને ઈંટનો આપણે ચણતર માટે ઉપયોગ કરીએ, એની સપાટી કેવી છે? ખરબચડી હોય છે. બરોબર? એની સપાટી જે છે ખરબચડી હોય છે. ઓકે, હવે જો માનો એની સપાટી ખરબચડી ના હોય, શું એની સપાટી ખરબચડી હોય નહીં, એટલે એની સપાટી જો ખરબચડી હોય નહીં, એકદમ લીછી હોય, શું હોય? એકદમ લીછી હોય તો બેલા ઉપર બેલા ગોઠવવા છે, તમે થોડોક ભી ધક્કો બોક્કો લાગશે તો બી પડી જશે. એકદમ લીછી છે એટલે ગોઠવી જ નહીં શકાય. હા, ગોઠવી શકાય? અને તમે જે રેતીનું સિમેન્ટનું મિશ્રણ કરો છો પાણીનું, હા, એ બી જો એ બી ખરબચડું જ હોય છે. એ કેવું હોય છે? એ બધું ખરબચડું હોય, રેતી જે છે સિમેન્ટ છે ખરબચડી જ હોય છે. તમે જેવી રેતી ને સિમેન્ટ જે છે પેલો એક એક ઈંટું કે વેલા મૂકી મૂકીને એની પર નાખો છો, હા, દિવાલને પ્લાસ્ટર મારો છો, પ્લાસ્ટર ક્યારે લાગશે? પેલું અવાજ આવતો હોય પ્લાસ્ટર માં, કાંકરા એની સાથે અથડાતા હોય, પેલા સાથે પેલું આપણે ઘસતા હોય છે, પ્લાસ્ટર કરતા હોય છે. કારણ કે ઘર્ષણ છે તો એ શક્ય છે. ઘર્ષણ ના હોય તો તમે મિશ્રણ નાખશો ને તરત પડી જશે. કારણ કે દિવાલમાં બી ઘર્ષણ નથી, સોરી, ઈંટમાં બી ઘર્ષણ નથી, બેલામાં બી ઘર્ષણ નથી, અને આ જે તમે મિશ્રણ બનાવ્યું છે એમાં બી ઘર્ષણ નથી. હા, તો તમે પકડી શકશો ને એ મિશ્રણ, તરત નાખશો ને તરત ત્યાંથી હેઠું પડી જશે. શું થાય? તરત ત્યાંથી જશે, હેઠું પડી જશે. કારણ કે શા માટે? ઘર્ષણ નથી. તમે મર્ક્યુરી મેં તમને દેખાડ્યું, હા, મર્ક્યુરી મેં તમને 8માં ધાતુઓની હતા તો ચેપ્ટર નંબર 4 હતું ત્યારે મેં તમને મર્ક્યુરી દેખાડ્યું. બરોબર? ઈ મર્ક્યુરી મેં તમને દેખાડ્યો હતો, મેં તમને કીધું તો આ બહુ ઝેરી પદાર્થ છે. અને મર્ક્યુરી જે છે ને એની સપાટી બહુ લીછી હોય, અર્ધઘન પ્રવાહી છે. શું હોય? અર્ધઘન પ્રવાહી છે. મર્ક્યુરીને તમે પકડી નાખો, જેવો તમે આંગળી મૂકો એટલે છટકી જાય. શા માટે? કારણ કે એમાં કોઈ પણ જાતનું ઘર્ષણ નથી, એકદમ લીછો પદાર્થ છે. શું છે? એકદમ લીછું હોય છે, એમાં કોઈ પણ જાતનું ઘર્ષણ નથી, એને તમે આંગળી મૂકશો ને તો એ તમારા હાથમાંથી છટકી જશે, પકડી શકાય નહીં. શું? પકડી શકાય નહીં, તમારા હાથમાંથી શું થાય? છટકી જશે. આ તો જસ્ટ એક્ઝામ્પલ છે. બરોબર? એટલે આવી બધી વસ્તુમાં જે છે ઘર્ષણ હોવું જરૂરી છે. આ બધા ઘર્ષણના ફાયદા છે. તો ઘર્ષણ છે તો આપણે આપણું મકાન દિવાલ બાંધી શકીએ છીએ, દિવાલમાં ખીલી ઠોકી શકીએ છીએ, ઘણા બધા ટાઈ બાંધી શકીએ છીએ, સારી રીતે ચાલી શકીએ છીએ, આપણે દોડી શકીએ છીએ. બરોબર? વાહન ચલાવી શકીએ છીએ, આપણે એક્સિડન્ટનું ધ્યાન ના રાખીએ એ બી સુરક્ષા રાખી શકીએ છીએ. આ બધું ઘર્ષણના ફાયદા છે. શું છે? આ બધા જે છે એ ઘર્ષણના ફાયદા છે. કે ઘર્ષણના કારણે બધી પ્રવૃત્તિ જે છે આપણેથી થાય છે. એટલે આપણી લાઈફમાં તમે જો તો ઘર્ષણ હોવું જરૂરી છે. ઘર્ષણ ના હોય તો આપણી રોજિંદી વસ્તુઓ પ્રવૃત્તિઓ કરવું અશક્ય છે. એટલે બહુ મુશ્કેલ છે, થઈ ના શકે એમ જ કહી દો. હા, થઈ શકે નહીં, ચાલી ના શકીએ, લખી ના શકીએ, દોડી ના શકીએ, દિવાસળી ના સળગાવી શકીએ. બરોબર? હવે આનાથી વિપરીત જો આ જે શૂઝ છે એ ઘસાઈ ગયા છે. શું? તો એની પર ડિઝાઇન તો હતી પણ ઘર્ષણના કારણે શું થયા છે? એ ઘસાઈ ગયા છે. બરોબર? હવે ઘસાઈ ગયા હોય એના ઉપર ઘર્ષણ હોય નહીં તો ક્યારેક આપણે પડીએ. આપણા શૂઝ જે છે એ ઘસાઈ ગયા હોય એના ઉપર ઘર્ષણ હોય નહીં. બરોબર? તો ક્યારેક ભીની સપાટી ઉપર હાલવા જઈએ આપણે લપસીએ છીએ, આપણે શું કરીએ છીએ? પડીએ છીએ. બરોબર? કારણ ઘણી વાર તમે જો સ્કૂલમાં જે છે તમારા દોડીને પેલું સ્લીપ ખાતા હોય છે, યાદ છે કે નહીં? હા, તમારા ક્લાસરૂમમાં જતો દોડીને સ્લીપ ખાતા હોય છે. હા, અમુક જગ્યાએ ક્યારેક તમે ઊભા નથી રહી શકતા. શું? ક્યારેક તમે પડી જાઓ છો ત્યાં. શા માટે? કારણ કે તમારા જે સપાટી છે બૂટની સપાટીમાં જે છે ખવાઈ ગઈ હોય, ઘસાઈ ગઈ હોય, એમાં ઘર્ષણ હોય નહીં. તમે જેવા સ્લીપ ખાવા જશો એવા શું થશે? પડશો.
કોઈ ધક્કો માર્યો અને સ્લીપ ખોવાઈ ગયો તો ભી પડશો, કારણ કે ઘર્ષણ છે ને એટલે આપણે પડીએ છીએ. આનાથી વિપરીત, આનાથી વિપરીત એટલે વિરુદ્ધ. અત્યાર સુધી આપણે ઘર્ષણના ફાયદા જોયા, એવી રીતે ઘર્ષણના ફાયદા જોયા કે આમાં ઘર્ષણ ના હોય તો આપણે આ વસ્તુ થાય નહીં, આમાં ઘર્ષણ હોવું જરૂરી છે. ઘણી બધી પ્રક્રિયામાં ઘર્ષણ હોવું જરૂરી છે. એ બધા આપણે ઘર્ષણના શું જોયા, ફાયદા જોયા કે ભાઈ હા ઘર્ષણ આપણા જીવનમાં જે છે એટલી વસ્તુ જે છે એ ઘર્ષણ ન હોય તો થાય શકે નહીં, શક્ય છે નહીં. હવે આપણે ઘર્ષણના વિપરીત અસર જોશું. ઓકે ચલો કોઈ રીડ કરો બોઈસ. આનાથી વિપરીત ઘર્ષણ હાનિકારક છે. ઘર્ષણને કારણે વસ્તુઓ ઘસાઈ જાય છે, પણ ભલે તે સ્ક્રુ, બોલ બેરિંગ કે બોટલ, બૂટ, ચપ્પલના તળિયા, સોલ કેમ ન હોય. તમે રેલવે સ્ટેશન પર ચાલવાના ઓવરબ્રિજ પર ઘસાયેલા પગથિયા જોયા છે. ઓકે ઓકે વેઇટ 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 વેઇટ. જો આનાથી વિપરીત એટલે વિરુદ્ધ, કોઈ બી વસ્તુ જે છે એ ઘર્ષણના કારણે ઘસાઈ જાય છે. હમણાં એક એક્ઝામ્પલ આપ્યું છે, આપણા શૂઝ હોય નવા લીધા ત્યારે તમે એની નીચે જોવો તમે યોગ્ય ખરબચડી જે છે સપાટી હોવી જોઈએ એ છે બરોબર, પણ આપણે થોડાક ટાઈમ 2 મહિના ચાલ્યા છીએ બરોબર, ચાલી ચાલીને આપણા શૂઝ જે છે એ ઘસાઈ ગયા છે બરોબર. હવે એની જે છે પેલી ખરબચડી સપાટી હતી એ શું થઈ ગયું, એ ઘસાઈ ગઈ છે, ત્યાં લીચી સપાટી છે બરોબર. તો લીચી સપાટી આપણે કોઈ એવું ભીના રસ્તે કેવા ચીકણા રસ્તે જે છે ભોંયતાળીએ ચાલ્યા છે બરોબર, તો તમે પડશો. શું થાય? તો તમે પડશો, કારણ કે એમાં ઘર્ષણ ઉત્પન્ન થતું નથી, એટલે ઘર્ષણના કારણે વસ્તુઓ શું થાય, ઘસાઈ જાય છે. પછી ઘર્ષણના કારણે સ્ક્રુ હોય, બોલ બેરિંગ હોય, બૂટ ચપ્પલ હોય છે, બધું શું થાય છે, ઘસાઈ જાય છે. તો ઘર્ષણના કારણે ઘસાઈ જાય છે, આ શું છે, હાનિકારક છે બરોબર. પછી રેલવે સ્ટેશન પર ચાલવાના ઓવરબ્રિજ પર ઘસાયેલા પગથિયા જોયા છે. રેલવે સ્ટેશન પર જો એ બસ હોય તો બસનું સ્ટેશન જે છે એક જ બાજુ હોય બરોબર, એક બસ હતી, બસ આવતી હોય બસ જતી હોય એક જ બાજુ હોય. પણ રેલવે સ્ટેશનમાં તો શું હોય કે બંને બાજુ સ્ટેશન હોય, હા સ્ટેશનના 2 ભાગ પડ્યા હોય. શું હોય કે સ્ટેશનનું વિભાજન હોય 2 ભાગ, એક એ ભાગ કહી શકો, એક બી ભાગ કહી શકો બરોબર. એ ભાગ કહી શકો રેલવે સ્ટેશનનો, રેલવે સ્ટેશનનો બી ભાગ કહી શકો. રેલવે સ્ટેશનની મધ્યમાં જે છે રેલવેના પટ્ટા હોય છે. શું હોય? રેલવે સ્ટેશનની મધ્યમાં રેલવેના પટ્ટા હોય છે, કારણ કે બંને બાજુથી જે છે અવર જવર થઈ શકે, લોકો ઉતરી શકે છે, ટ્રેનમાંથી ચડી શકે છે બરોબર. તો હવે કહેવાનો મતલબ એ કે એ માંથી બી માં જવું છે, તમારે રેલવે સ્ટેશનના એ ભાગમાંથી બી ભાગમાં જવું છે તો તમે કેવી રીતે જશો? હા આપણે દર બધી વ્યક્તિ તો જો પટ્ટામાંથી ચાલશે, હા તો બધી વ્યક્તિ પેલા રેલવે પટ્ટામાંથી ઉતરી ઉતરીને ચાલશે તો ટ્રેન ક્યાં હાલશે? અને રેલવે સ્ટેશન ઉપર તમે જો મોટા ભાગે બધા માણસો જે છે મુસાફરી રેલવેમાં ગમતી હોય, બધાને પસંદ હોય રેલવેમાં મુસાફરી, કારણ કે રોદા નથી આવતા, એ માથાકૂટ નહીં, હા એ ગરદીનો પ્રોબ્લેમ રહે, બાકી જે છે તમારે લાંબો સમય જે છે લાંબા અંતરે જવું છે, હા તમે રેલવે સ્ટેશનનો જો સોરી ટ્રેનનો જ જે છે ઉપયોગ કરો છો મોટા ભાગે બરોબર. ઓકે તો એ જ જેમાં જો એ ભાગમાંથી રેલવે સ્ટેશનના એ ભાગમાંથી તમારે બી ભાગમાં જવું છે તો રેલવે સ્ટેશનના તમારે એ ભાગમાંથી બી ભાગમાં જવું છે તો એના માટે શું કરવું પડશે? ઓવરબ્રિજ હોય છે. શું? એક નાનો બ્રિજ બનાવ્યો છે ઉપરથી કે એ ભાગમાંથી બી ભાગમાં જાય. આખો લોખંડનો બ્રિજ હોય છે અને એની લોખંડના દાદરા બી હોય છે. હા તો લોખંડના દાદરા નવો બ્રિજ બનાવ્યો છે તો વર્ષ પછી જુઓ તમે દાદરા ખવાતા જશે, દાદરા ઘસાતા જશે. હા ને આ કોઈ બીજું લોખંડ ઘસવા ગયું છે નહીં, પણ રેલવે સ્ટેશનમાં જે સતત જે છે મનુષ્યની અવર જવર થતી હોય છે. હા સાંજ પડે ત્યાં સુધીમાં તો હજારો મનુષ્ય, મોટું મોટું સ્ટેશન તો લાખો મનુષ્ય ગણી લેવાના, હજારો મનુષ્ય વિભાગ એ માંથી વિભાગ બી માં જતા હોય છે. હા તો અમુક સમયે જે છે અમુક સમયે એ લોખંડના દાદરા પણ ઘસાઈ જાય, ખાલી આપણા ચાલવાથી જ બરોબર. શું થાય? આપણા ચાલવાથી પણ શું થાય, એ લોખંડના દાદરા જે છે એ ઘસાઈ જાય છે. એટલે એનો કહેવાનો મતલબ એમ કે ઘર્ષણથી જે છે એ વસ્તુઓ શું થાય છે, ઘસાઈ જાય છે. પગથિયા જે છે એ ઘસાઈ જાય છે મોટા ભાગે, આપણે મનુષ્ય અવર જવર સતત વ્યસ્ત રસ્તો હોવાથી હોવાના લીધે. આ શું છે? ઘર્ષણના ગેરફાયદા છે. પછી મોટા ભાગે બધી મશીનરીઓ જો મિકેનિઝમ, હા બધા યંત્રો જો મિકેનિઝમ, બધા યંત્રો જો બધી મશીનરીઓ જો છો બધામાં જે છે ઘર્ષણના ઘર્ષણ ઉત્પન્ન થતું હોય છે.
શું બધામાં ઘર્ષણ ઉત્પન્ન થતું હોય, અમુક અમુક સમયે એ યંત્રના અમુક પાર્ટ જે છે બદલાવવા પડે, અમુક ભાગ, અમુક સમયે અમુક યંત્રના એ ભાગ જે છે એ બદલાવવા પડે છે. શા માટે? કારણ કે એ યંત્રમાં ઘર્ષણ થઈ થઈને શું હોય કે સતત ઘર્ષણ થતું હોય ને, એ ઘર્ષણના લીધે શું થતું હોય, એ ખવાઈ જાય. શું થાય? ખવાઈ જાય છે. તમારું જે બાઇક છે, બાઇક એનું ટાયર પણ હોય છે, 2-3 વર્ષ પછી તમે જુઓ, 2-3 વર્ષ પછી તમારા બાઇક નું ટાયર બી જે છે ઘસાઈ જાય છે. શું? બાઇક નું ટાયર પણ શું થાય છે? ઘસાઈ જાય છે. શા માટે? ઘર્ષણ ઉત્પન્ન થાય છે. એના માટે આપણે બાઇક નું ટાયર ઘસાઈ જાય તો તમે બ્રેક મારો, પાછળનું ટાયર મોટા ભાગે ઘસાય, કારણ કે પાછળની બ્રેક વધારે આપણે મારતા તો વધારે જે છે પાછળનું ટાયર ઘસાઈ જાય. તમે જેવી બ્રેક મારશો એટલે ટાયર ઘસાઈ ગયું છે એટલે બ્રેક બરાબર રહેશે નહીં, ટાયર સ્લીપ ખાઈ જશે, તમે પડશો. એવી રીતે બી તમે પડી શકો છો, કારણ કે તમારા ટાયરમાં જે છે રસ્તા પર પૂરતું ઘર્ષણ ઉત્પન્ન થતું નથી. બ્રેક મારશો એટલે ટાયર શું થાય, ઘસાઈ ગયું છે એટલે ગાડી પાછળથી સ્લીપ ખાઈ જશે. ગાડી શું થાય? પાછળથી જે ગાડી જે છે સ્લીપ ખાઈ જાય છે. બરોબર? એમાં બી ઘર્ષણ બહુ જરૂરી છે. હા, એટલે ઘર્ષણના કારણે જે છે આ બધા શું છે, ઘર્ષણના ગેરફાયદા છે. ઘર્ષણના કારણે વસ્તુ ઘસાઈ જાય છે. એટલે હવે નવો પોઈન્ટ છે, ઘર્ષણથી ઉષ્મા પણ ઉત્પન્ન કરી શકાય છે. જો આ ઘર્ષણનો ફાયદો છે, બરોબર, એક રીતે ફાયદો છે, અમુક અંશે ગેરફાયદો બી છે. ઘર્ષણના લીધે ઉષ્મા ઉત્પન્ન કરી શકે. શરૂઆતમાં આદિ માનવો જે છે બંને પથ્થરોને એકબીજી સાથે ઘસતા અને મારતા. શું? ત્યારથી આ જે છે શરૂઆત થઈ છે ઉષ્માની. હા, પથ્થરોને બંને પથ્થરોને એકબીજી સાથે ઘસતા અને એકબીજી સાથે મારતા. હા, એના લીધે શું થાય કે આગ શરૂ કરી શકતા, આગ પેટાવી શકતા, ઉષ્મા જે છે મેળવી શકતા. અત્યારે હાલમાં જે આપણે દીવા સળી જે છે એની સપાટી જો, માચિસ છે એની સપાટી જો, ખરબચડી હોય છે, એમાં પોટેશિયમ જો, સોરી પોટેશિયમ કઈ, ફોસ્ફરસ હોય છે, કાચનો ભૂકો હોય છે, સલ્ફર હોય છે, એના કારણે શું થાય છે કે એના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે. પણ એની સપાટી હોય છે એ કેવી હોય છે, ખરબચડી રાખવામાં આવે છે. કે જ્યારે તમે જો અહીંયા દેખાય છે શું, કે જ્યારે તમે દીવા સળીને ઈ માચિસની પેટીની સાઈડમાં જે છે ઘસો છો, ત્યારે ઘર્ષ ત્યારે ઉષ્મા ઉત્પન્ન થાય છે. હું ત્યારે જ ઉષ્મા ઉત્પન્ન થાય છે. માચિસ તમે માચિસ મૂકી દો છો, દિવાસળે મૂકી દો, એના મનથી ઉષ્મા ઉત્પન્ન થશે નહીં. એટલે ઉષ્મા ઉત્પન્ન થવાથી, ઉષ્મા ઉત્પન્ન કરવી હોય તો ઘર્ષણની જરૂર પડે. તો એક્ઝામ્પલ આપ્યું છે કે આપણે બધા જે ઠંડીનો જે છે એ સમય ચાલી રહ્યો છે, શિયાળો જે છે એ એન્ડિંગમાં છે, કે ધીમે ધીમે શિયાળો પર પૂરો થવા આવ્યો છે, પણ હજી ઠંડી પડે છે થોડી ઘણી, બરોબર, પેલા કરતા ઓછી પડે છે. થોડી મિનિટો સુધી પોતાની હથેળીઓને જોર જોરથી એકબીજી સાથે ઘસવાની છે. શું થાય? થોડી મિનિટોને તમે અનુભવ કરી શકો છો, અનુભવ કરતા જો, અત્યારે બી તમે અનુભવ કરી શકો છો કે થોડી મિનિટોનો તમારે સમય આપું છું, 1 મિનિટનો, થોડી મિનિટ જે છે તમારી હાથની હથેળીઓ છે ને જોર જોરથી ઘસો. શું કરવાનું છે? જોર જોરથી તમે ઘસો એટલે શું થાય, જોર જોરથી ઘસો, તમારામાં જેટલું બી ઓલું હોય, હા, દમ હોય એટલે એને જોર જોરથી ઘસો, 1-2 મિનિટ એને જોર જોરથી ઘસો, પછી ગાલ ઉપર મૂકો તો તમને ગરમ લાગશે. શું થાય? તમને ગરમી જે છે થોડી ઘણી ગરમ હીટ અનુભવાય છે. શા માટે? ઘર્ષણના કારણે એકબીજી વસ્તુ જે છે ઘર્ષણના કારણે બે સપાટીઓ એકબીજી સાથે ઘસા છે તો ઉષ્મા ઉત્પન્ન થાય છે. એ અનુભવથી તમે બધા જાણકાર જ છો, કારણ કે શિયાળામાં મોટા ભાગે આપણે બંને હાથ આપણે ઘસતા હોઈએ છીએ, ગાલ પર મૂકતા હોય છે કે આપણને, નેક પર મૂકતા હોય છે, હેડ પર મૂકતા હોય છે કે આપણને હીટ અનુભવાય છે એ માટે. બરોબર? જ્યારે તમે માચિસની દિવાસળીને કોઈ ખરબચડી સપાટી પર ઘસો ત્યારે આગ પકડી લે છે. બરોબર? આમ તો એની મેળે આગ પકડશે નહીં. તમે એ પણ જોયું છે કે મિક્સરને થોડી મિનિટ ચલાવવાને લીધે તેનું જાર જે ગરમ થઈ જાય છે, એટલે મિક્સરને તમે થોડીક મિનિટ ચલાવશો એટલે તમે જે મિક્સર જે વસ્તુ જે છે જ્યુસ હોય કે આ છે તે છે એ કોઈ બી વસ્તુ જે છે એ મિશ્ર કરવા નાખ્યું છે, હા, મિક્સરમાં જે છે એને પેલું શું કહેવાય, ચટણી બનાવો છો કે પેસ્ટ બનાવવા માટે જે છે મિક્સરમાં નાખ્યું છે, તો એ જે જાર છે એ બી શું થાય છે, ગરમ થઈ જાય. શું થાય? એ સતત પેલા મિક્સર ની અંદર પેલી ચપ્પુ હોય છે નાની નાની, એની સાથે ઘસાવાથી શું થાય છે, ગરમ થઈ જાય છે. તમે એવા ઘણા ઉદાહરણો આપી શકો છો જેમાં ઘર્ષણ દ્વારા ઉષ્મા ઉત્પન્ન થાય છે. હકીકતમાં જ્યારે આપણે મશીનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ઉત્પન્ન થતી ઉષ્માને કારણે થોડી ઘણી ઉર્જા વેડફાય છે. શું? કે મશીનોનો ઉપયોગ કરીએ છીએ ત્યારે શું થાય, મેં તમને કીધું અમુક વાર જે છે મિકેનાઇઝમમાં જે છે યંત્રોમાં જે છે ઘણી વાર મશીનના અમુક પાર્ટસ બદલાવા પડે છે, અમુક સમયે પાર્ટસ બદલાવા પડે છે. શા માટે?
બદલાવા એ માટે પડે છે કે પાર્ટસ જે છે ઘસાઈ જાય છે. શું થાય? એ પાર્ટસ જે છે એ ઘસાઈ જાય છે, એના માટે સોરી એના માટે જે છે એ પાર્ટસ જે છે એ ઘસાઈ જાય સતત, એટલે એને શું કરવું પડે છે? બદલાવા પડે છે. અને મુખ જે છે એમાંથી ઉષ્મા જે છે, ઉર્જા જે છે એ વેડફાઈ જાય છે. શું થાય? ઉત્પન્ન થતી ઉષ્માના કારણે થોડી ઘણી ઉર્જા જે છે વેડફાઈ જાય છે. નીચેના વિભાગમાં આપણે ઘર્ષણ ઓછું કરવાના ઉપાયો વિશે ચર્ચા કરીશું, કઈ રીતે ઘર્ષણ ઓછું કરી શકાય છે. બરોબર? તો અહીંયા આપણે ઘર્ષણના ફાયદા અને ઘર્ષણના જે છે ગેરફાયદા આપણે જોયું. હા, ઘર્ષણના ફાયદા શું છે કે ભાઈ ઘર્ષણના ફાયદા ઘણા બધા છે, કે આપણે બ્લેકબોર્ડ પર લખી શકીએ છીએ, આપણે ચાલી શકીએ છીએ, ટાઈ બાંધી શકીએ છીએ, દોડી શકીએ છીએ, એ બધા ઘર્ષણના ફાયદા. ઘર્ષણના ગેરફાયદા કયા કયા છે? તો ઘર્ષણ વિશે ઉષ્મા ઉત્પન્ન થાય છે, એના લીધે મશીનના ઘણા બધા ભાગો જે છે ખવાઈ જવાની શક્યતા રહે છે. બરોબર? એ બધી ઘર્ષણના જે છે ગેરફાયદા છે. પછી ઉષ્મા ઉત્પન્ન થાય એ એક ફાયદો છે અને ગેરફાયદો છે. મેં તમને શું કીધું હમણાં? ઉષ્મા ઉત્પન્ન થાય એક ફાયદો છે અને ગેરફાયદો છે. ગેરફાયદો કઈ રીતે? જો જંગલમાં ક્યારે આગ લાગે છે? જંગલમાં ઘણા કારણોસર આગ લાગે છે, એમાં તો એક કારણ એ બી તમને આપું છું કે જંગલમાં ઘણા કારણોસર આગ લાગે છે, એમાંથી એક કારણ તમને આપું છું. ભાઈ જંગલ જે છે મોટા ભાગે ઉનાળામાં આગ લાગે છે, કારણ કે તડકો જે છે એટલો બધો હોય છે, ગરમી એટલી બધી હોય છે, તો એ ઘાસ હોય છે કે સૂકી ડાળીઓ હોય છે એકાબીજી સાથે ઘસાય છે. ઘાસ અને સૂકી ડાળીઓ એકાબીજી સાથે જે છે ઘસાય છે ત્યારે પૂરતા પ્રમાણમાં એના જ્વલન બિંદુ જે છે, જેટલું જ્વલન બિંદુ એનું તાપમાન મળવું જોઈએ. લાકડા માટે જેટલું જ્વલન બિંદુ એનું તાપમાન જોવે છે એટલું એને તાપમાન મળવું જોઈએ, તો એને શું થાય છે? એટલા જ્વલન બિંદુ એ જે છે એ પદાર્થ જે છે ઘાસ જે છે એ સૂકી લાકડીઓ જે છે એ સળગી ઉઠે. શું? કે એ પદાર્થને જ્વલન બિંદુ એટલું મળશે ત્યારે જે છે એ પદાર્થ જે છે સળગી ઉઠે છે. બરોબર? પણ જયારે જ્વલન બિંદુ એટલું પ્રાપ્ત થાય ત્યારે અને પ્લસ જે છે એ લાકડી સૂકી હોય છે તો એકાબીજી સાથે જે છે એ ઘસાઈ જાય છે, તો શું થાય છે? એના કારણે જે છે ઉષ્મા ઉત્પન્ન થાય છે અને વસ્તુઓ જે છે એ ઘસાઈ જાય છે. બરોબર? એના કારણે ઘર્ષણ ઉત્પન્ન થાય છે, એ પણ એક શું છે? એ ઘર્ષણનો ગેરફાયદો છે. બરોબર? ઓકે, ઓલરેડી જે છે આપણે એક મિનિટ વધારે છે, હવે નેક્સ્ટ લેક્ચરમાં જે છે એ ઘર્ષણ વિશે આપણે જે છે વધારવું કે ઘટાડવું. બરોબર? ઘર્ષણ વધારવું કે ઘટાડવું એ આપણે ચેક કરશું અને એની માહિતી મેળવીશું. બરોબર? ઓકે, એક જ મિનિટ હોમવર્ક આપી દો. ઓકે, હોમવર્કમાં તમારે જે છે ઘર્ષણના ફાયદા અને ગેરફાયદા લખીને લાવવાના છે. શું લખીને લાવવાનું છે? ફાયદા જે છે અને ગેરફાયદા જે છે લખીને. હા, દસક જેટલા ફાયદા લખજો, દસક જેટલા જે છે એ ગેરફાયદા લખજો, એ બંને તમારે જે છે એ લખીને આવવાનું છે. એ તમારો હોમવર્ક છે. અને પ્લીઝ હજી હું તમને કહું છું કે પેલો જે મેં તમને હોમવર્કમાં આપ્યો હતો પ્રેક્ટિકલ, એના મને ઇમેજ મળવી જોઈએ, વિડીયો જે છે એ મળવા જોઈએ. બરોબર છે? અને એ નહીં મળે ને તો પ્રેક્ટિકલી વર્ક નહીં કરો સાયન્સમાં, તો તમને જે છે એ વધારે સમજાશે નહીં. આ કઈ કોઈ ભાષાના સબ્જેક્ટ છે નહીં. બરોબર? કે તમે વાંચી નાખશો કે વાર્તા થઈ ગઈ પૂરું અને સમજાઈ જશે. બરોબર? પ્રેક્ટિકલી વર્ક કરશો તો અમને તમને વધારે જે છે એ માહિતી આમાં મળશે. ઓકે, કોઈને ક્વેશ્ચન હોય, ના સમજાણું હોય તો બોલો. બોઈઝ, આમાં કોઈને ક્વેશ્ચન હોય, સમજાયું ના હોય? સમજાઈ ગયું બધાને? હા સર. હા સર. સારું, ચાલો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. અને પ્લીઝ ટ્રાય કરો તમારો હોમવર્ક પૂરું થાય, પ્રેક્ટિકલી વર્ક કરશો, વધારે સમજાશે, મજા આવશે. સાયન્સ જે છે એ જાણવા જેવું સબ્જેક્ટ છે, નવું નવું જાણવા મળશે. ઓકે, સારું, ચાલો નેક્સ્ટ લેક્ચર તમારો કન્ટિન્યુ થશે.